वंदे गुजरात। नमस्कार मित्रों, नमस्कार सर। आपणे धोरण 7 अंदर पूर्णांक संख्याओनी गुणधर्मो विषे आपणे चर्चा करीशुं। तो पूर्णांक संख्याओ, आपणे पूर्ण संख्याओ विषे धोरण 6 अंदर आपणे शीखी गया छीए। तो पूर्ण संख्याओनी शरूआत केटलेथी थाय? हा यस बोलो। शून्य। शून्यथी, वेरी गुड। એટલે કે પૂર્ણ સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? શૂન્ય છે। હવે એના ગુણધર્મો વિશેની આપણે ચર્ચા કરી ગયા છીએ। હવે બીજું કે આપણે સંખ્યા રેખાની મદદથી સરવાળા બાદબાકી કરવાનું પણ શીખી ગયા। સંખ્યા રેખા ઉપર જ્યારે કોઈ ધન પૂર્ણાંક ઉમેરવો હોય તો કઈ બાજુ ખસવું પડે છે? આપણે જમણી બાજુ। જ્યારે ઋણ પૂર્ણાંક ઉમેરવો હોય ત્યારે ડાબી બાજુ। જ્યારે ધન પૂર્ણાંક બાદ કરવાનો હોય ત્યારે? યસ, વેરી ગુડ। અને જ્યારે ઋણ પૂર્ણાંક બાદ કરવાનો હોય ત્યારે? ઓકે, વેરી ગુડ। હવે એના વિશે આપણે થોડા પ્રશ્નોત્તરી કરી લઈએ। તો પુનરાવર્તન, નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો। કે જ્યારે બે ધન પૂર્ણાંકોનું સરવાળું કરવામાં આવે છે શું ત્યારે આપણે ધન પૂર્ણાંક મળે છે? બોલો ભાઈ, વેરી ગુડ, સાચું। જ્યારે બે ઋણ પૂર્ણાંકોનો સરવાળું કરવામાં આવે છે ત્યારે આપણને ધન પૂર્ણાંક મળે છે? ખોટું। યસ, વેરી ગુડ। જ્યારે એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંકનો સરવાળો કરવામાં આવે છે તો હંમેશા ઋણ પૂર્ણાંક જ મળે છે? ખોટું, વેરી ગુડ। હવે નીચે એક દાખલો છે, -10 + 3 = 10 - 3, આ આપણે ધોરણ 6 ની અંદર શીખી ગયા છીએ। યસ બોલો। ખોટું। ખોટું, યસ, વેરી ગુડ। હવે આપણે ધોરણ 6 ની અંદર પૂર્ણ સંખ્યાના ગુણધર્મો વિશે ચર્ચા કરી ગયા। હવે ધોરણ 7 ની અંદર આપણે પૂર્ણાંક સંખ્યાઓના ગુણધર્મો વિશે ચર્ચા કરવાની છે। તો સૌથી પહેલો નિયમ છે સરવાળા માટેનો સર્વૃત્તાનો ગુણધર્મ। તો પૂર્ણ સંખ્યાઓ સર્વૃત્તાનો ગુણધર્મ ધરાવે છે, કે એટલે કે 2 + 3 કેટલા થાય? યસ, 5। એટલે 2 પૂર્ણ સંખ્યા છે, 3 પૂર્ણ સંખ્યા છે, એટલે 5 પણ કેવી છે? પૂર્ણ સંખ્યા જ છે। એટલે કે કોઈ પણ 2 પૂર્ણ સંખ્યાઓનો સરવાળો પૂર્ણ સંખ્યા જ મળે છે। તો શું આ જ નિયમ પૂર્ણાંક સંખ્યાઓ માટે સાચો છે? ચલો આપણે ચેક કરી લઈએ। પહેલો પ્રશ્ન છે 17 + 23। યસ, 40 શું 40 એ પૂર્ણાંક સંખ્યા છે? યસ બેન, પૂર્ણાંક સંખ્યા છે, વેરી ગુડ। -10 + 3, હા ભાઈ બોલો। થોડુંક -7, યસ, -7 એ પૂર્ણાંક સંખ્યા છે? હા, પૂર્ણાંક સંખ્યા છે। -40 + 40, યસ બોલો તમે, થોડી ભૂલ છે, શૂન્ય, વેરી ગુડ। તો શૂન્ય એ ઋણ પૂર્ણાંક સંખ્યા કહેવાય ને? હા, પૂર્ણાંક સંખ્યા છે। -20 + 0, યસ ભાઈ, -0, થોડી ભૂલ છે, -20, તો -20 ને પૂર્ણાંક સંખ્યા કહેવાય? યસ, હા, -20 એ પૂર્ણાંક સંખ્યા છે। -35 + -10, -45 પૂર્ણાંક સંખ્યા કહેવાય? યસ। તો અહીંયા આપણે એ વસ્તુ જોઈ, કોઈ પણ 2 પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરીએ છીએ તો આપણને શું જવાબ મળે છે? પૂર્ણાંક સંખ્યા મળે છે। તો શું એવી કોઈ પણ 2 પૂર્ણાંક સંખ્યાઓ મળશે કે જેનો સરવાળો પૂર્ણાંક સંખ્યા ના હોય, એવી કોઈ જોડ મળશે? ના, એવી કોઈ પણ પૂર્ણાંક સંખ્યાની જોડ મળશે નહીં કે જેનો સરવાળો પૂર્ણાંક સંખ્યા ના હોય। તો આ ઉપરથી આપણે શું કહી શકીએ કે કોઈ પણ 2 પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરીએ છીએ ત્યારે આપણને પૂર્ણાંક સંખ્યા જ મળે છે। તો એનો મતલબ એ થયો કે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે સર્વૃત્તતા ધરાવે
છે. જો આપણે વ્યાપક રીતે લખવું હોય તો એમ લખી શકીએ કે કોઈપણ બે પૂર્ણાંક સંખ્યાઓ એ અને બી માટે એ વત્તા બી પૂર્ણાંક સંખ્યા છે. ખ્યાલ આવી ગયો? તો હવે બાદબાકી માટે જોઈએ. તમને પૂર્ણાંક સંખ્યાની બાદબાકી આપણે ગયા ધોરણમાં શીખી ગયા છીએ અને આપણે પુનરાવર્તન પણ કરી લીધું છે. તો પૂર્ણાંક સંખ્યાની બાદબાકી 7 - 9. યસ બેન, બરાબર. -2, -2 ને કેવી સંખ્યા કહેવાય? પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા કેવી સંખ્યા કહેવાય? પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા ના ઋણ પૂર્ણાંક, બરાબર છે, એને પૂર્ણાંક સંખ્યા કહેવાય. હવે પૂર્ણાંક સંખ્યાની અંદર 3 સંખ્યાનો સમાવેશ થાય, 0 ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક. તો -2 છે એ -2 ઋણ પૂર્ણાંક છે. એનો મતલબ કે કોઈપણ બે પૂર્ણાંકોની આપણે બાદબાકી કરીએ તો આપણને પૂર્ણાંક સંખ્યા મળે છે. -10 - 3 શું આવશે એનો જવાબ? બોલો બેન. -13. તો -13 પૂર્ણાંક સંખ્યા છે. હા, -13 એ પૂર્ણાંક સંખ્યા છે. 18 - 18. બોલો ભાઈ. 36 - હવે આપણે કોઈપણ સંખ્યાને બોલવી હોય તો માઇનસ પાછળ ના બોલીએ, આગળ બોલીએ. હવે -36 બોલાય, પણ આનો જવાબ -36 આવશે. -0 - 36. વેરી ગુડ. કારણ કે -(+) - 36 એટલે જવાબ શું આવશે? 36. તો 36 એ પૂર્ણાંક સંખ્યા છે. 29 આવશે. થોડીક ભૂલ છે. -29. તો પરિણામ કેવું આવે છે? હા, એટલે પૂર્ણાંક સંખ્યા છે. યસ, વેરી ગુડ. -35 - -35. યસ, ઝીરો આવશે. તો હા, કારણ કે -35 એટલે -+ એટલે -35 - 35. જવાબ શું આવશે? 0. એટલે કે પરિણામ કેવું મળે છે? પૂર્ણાંક સંખ્યા મળે છે. એટલે કે કોઈપણ બે પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી કરીએ તો આપણને શું મળે છે? જવાબ પૂર્ણાંક સંખ્યા મળે છે. તો આની ઉપરથી શું કહી શકીએ આપણે? યસ, વેરી ગુડ. કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી કરીએ તો જવાબ પૂર્ણાંક સંખ્યા મળે છે. આને સંવૃતતાનો ગુણધર્મ કહે છે. શું હવે તમને એવું કોઈ જોડ મળશે કે જેની બાદબાકી કરીએ કે એનો જવાબ પૂર્ણાંક સંખ્યા ના હોય? યસ, ના. કારણ કે કોઈપણ બે પૂર્ણાંકોની બાદબાકી કરશું તો જવાબ શું મળશે? પૂર્ણાંક સંખ્યા જ મળશે. તો આમ આપણે કોઈપણ બે પૂર્ણાંક સંખ્યાની બાદબાકી કરીએ તો પૂર્ણાંક સંખ્યા જ મળે છે. જો આપણે વ્યાપક રીતે લખવું હોય તો ધારો કે એ અને બી બે પૂર્ણાંક સંખ્યાઓ છે તો આપણે કહી શકીએ કે a - b પણ પૂર્ણાંક સંખ્યા છે. આપણે પૂર્ણ સંખ્યા વિશે અભ્યાસ કરી ગયા. પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? યસ, શૂન્યથી. તો પૂર્ણ સંખ્યાઓ એ સરવાળા માટે સંવૃતતાનો ગુણધર્મ ધરાવે છે. શું તે બાદબાકી માટે સંવૃતતાનો ગુણધર્મ ધરાવે છે? બોલો ભાઈ. ના. કેમ? તો 4 - 2 કરશું તો આપણે જવાબ શું મળશે? 2. તો 2 એ પૂર્ણ સંખ્યા છે. પરંતુ 2 - 4 કરશું તો -2. તો -2 એ પૂર્ણ સંખ્યા નથી. એટલે કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓની આપણે બાદબાકી કરીશું તો આપણને પૂર્ણ સંખ્યા ના પણ મળે. તો એને આપણે કહી શકીશું કે બાદબાકી માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃતતાનો ગુણધર્મને અનુસરતી નથી. હવે એના પછી આપણે જોઈએ, એક એક્ટિવિટી કરીએ. આપણે બે મિત્રો આવી જો, અહીંયા આવજો બંને જણા. યસ, પેલા 10 રૂપિયા આપાને. કેટલા રૂપિયા છે આ ભાઈ પાસે? પેલા કેટલા રૂપિયા આપ્યા? 10. ચલો બીજા આપો. કેટલા આપ્યા? 20. કુલ કેટલા રૂપિયા થયા? 30. તો પેલા કેટલા આપ્યા હતા?
દસ. પછી કેટલા આપ્યા? વીસ. ઓકે, પાછા આપી દો. પહેલા વીસ આપો. પહેલા કેટલા આપ્યા? વીસ. પછી કેટલા આપ્યા? આપો બીજા આપી દો. દસ. તો પહેલા દસ આપ્યા, પછી વીસ આપ્યા, જવાબ કેટલો આવ્યો? એટલે આ ભાઈ આગળ કેટલા રૂપિયા થયા? ત્રીસ. બીજી વખત શું આવ્યું? પહેલા કેટલા આપ્યા? બીજી વખત પહેલા વીસ આપ્યા, પછી કેટલા આપ્યા? દસ. તો જવાબ કેટલો આવે છે? ત્રીસ. એનો મતલબ શું થયો? સરવાળો તમે યસ સરવાળો હંમેશા પૂર્ણ સંખ્યામાં, સરવાળો તો પૂર્ણ સંખ્યા જ મળશે. વેરી ગુડ. બટ કોઈ પણ બે સંખ્યાનો સરવાળો કોઈ ગમે તે ક્રમમાં કરીએ તો જવાબ શું મળે છે? સરખો મળે છે, જવાબ બદલાતો નથી. તો આપણે અહીંયા જુઓ, પાંચ વત્તા બેસી જાઓ, ત્રણ વત્તા પાંચ બરાબર પાંચ, વત્તા ત્રણ બરાબર આઠ. એટલે બે સંખ્યાનો સરવાળો કોઈ પણ ક્રમમાં કરીએ તેનો સરવાળો કરીએ તો જવાબ બદલાતો નથી. એટલે આપણે એમ કહી શકીએ કે પૂર્ણ સંખ્યાઓ સરવાળા માટે સમક્રમી છે. શું આ નિયમ પૂર્ણાંક સંખ્યાઓ માટે લાગુ પડે છે? તો આપણે ચેક કરીએ. માઇનસ ત્રેવીસ વત્તા બત્રીસ કેટલો જવાબ આવશે? પહેલામાં માઇનસ ત્રેવીસ વત્તા બત્રીસ છે, પછી ક્રમ બદલી દીધો, બત્રીસ વત્તા માઇનસ ત્રેવીસ શું હશે જવાબ? નવ. વેરી ગુડ. બીજામાં યસ નવ. બંને વખતે જવાબ કેવો આવે છે? બંને વખતે જવાબ નવ આવે છે. એટલે કેવો કહેવાય? સરખો કહેવાય કે સરખો ના કહેવાય? યસ. તો બંને વખતે સમાન છે. હા. માઇનસ પિસ્તાલીસ વત્તા ઝીરો માઇનસ પિસ્તાલીસ. હવે એને આપણે ક્રમ બદલી દઈએ, પહેલાં ઝીરો વત્તા ઓછા પિસ્તાલીસ કરી દઈએ તો જવાબ કેટલો આવશે? ઓછા પિસ્તાલીસ. જવાબ કેવો છે બંને વખતે? સમાન, સરખો છે. ચલો નેક્સ્ટ. માઇનસ આઠ વત્તા માઇનસ નવ યસ માઇનસ એક થોડીક ભૂલ છે, માઇનસ સત્તર બરાબર. હવે એનો આપણે ક્રમ બદલી દઈએ, માઇનસ નવ વત્તા ઓછા આઠ કરી દઈએ, કેટલો જવાબ આવશે? યસ માઇનસ સત્તર. તો બંને વખતે જવાબ કેવો આવે છે? સરખો. એનો મતલબ શું થયો? કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો ગમે તે ક્રમમાં કરીએ તો જવાબ શું મળશે? આપણને પૂર્ણાંક સંખ્યા મળે છે. વ્યાપક રીતે લખો કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો પૂર્ણાંક સંખ્યા થશે તો એ અને બી બે પૂર્ણાંક સંખ્યાઓ હોય તો એનો સરવાળો પણ શું થશે? પૂર્ણાંક સંખ્યા થશે. હવે એવી કોઈ તમને જોડ મળશે કે જેમાં પૂર્ણાંક સંખ્યાનો ક્રમ બદલવાથી એનો જવાબ બદલી જાય? દાખલે બે વત્તા ત્રણ બરાબર પાંચ, પાંચ વત્તા બે ત્રણ વત્તા બીલા પાંચ. હવે ક્રમ બદલીએ અને જવાબ બદલી જાય એવો કંઈ આપણે મળશે ખરી? યસ ના. એનો મતલબ કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો ગમે તે ક્રમમાં કરશું તો જવાબ બદલાશે નહીં. એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે સમક્રમી છે. હવે બાદબાકીનો ગુણધર્મ જોઈએ આપણે. તો આપણે જ્યારે પૂર્ણ સંખ્યા માટે બાદબાકી સમક્રમી હોતી નથી એનો આપણે અભ્યાસ કરી ગયા. શું આ નિયમ એ પૂર્ણાંક સંખ્યાઓ માટે લાગુ પડે છે? ચેક કરીએ આપણે. પાંચ ઓછા ઓછા ત્રણ કેટલો જવાબ આવશે આનો? આઠ. હવે ક્રમ બદલી દઈએ આપણે, માઇનસ ત્રણને પહેલાં લખીએ અને પાંચને પછી લખીએ. માઇનસ ત્રણ માઇનસ પાંચ માઇનસ આઠ. હવે બંને વખતે જવાબ કેવો આવે છે? સરખો છે કે અલગ અલગ છે? અલગ અલગ. બીજું એક્ઝામ્પલ જોઈએ આપણે. નવ ઓછા છ યસ ત્રણ. હવે આપણે ક્રમ બદલી દઈએ, છ ઓછા નવ કરી દઈએ. બોલો બેન. ઓછા ત્રણ. હવે બંને વખતે જવાબ સરખો આવે છે? અલગ અલગ. તો આ પરથી આપણે એ કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓ બાદબાકી માટે સમક્રમી નથી. હવે જૂથનો ગુણધર્મ. આ ભાઈ પાસે કેટલા રૂપિયા છે? દસ. અમની પાસે? વીસ. અમની પાસે? પચાસ. ચલો પેલા આ બેનું સરવાળું કરી દઈએ. આ ભાઈને અહીંયા લાવી દઈએ. કેટલો જવાબ આવશે એમનો? બોલો ભાઈ. સિત્તેર. ચલો હવે આમને આ સિત્તેર કર્યા, સિત્તેર માં દસ કેટલા છે આપણી પાસે? દસ. કેટલા થશે સરવાળો? એસી બરાબર. પહેલા બંનેના પાસે જે પૈસા હતા એનો સરવાળો કર્યો, એની અંદર આ ભાઈને એડ કર્યા તો જવાબ કેટલો આવ્યો? એસી. ચલો આપણે થોડું બદલી દઈએ. ચલો
આ બે ભાઈનો પેલો સરવાળો કરીએ, કેટલા પૈસા છે બંને પાસે કુલ? 30. ચલો અહીંયા એડ કરી દઈએ, કેટલા થશે હવે? 10, 20 અને 50. કેટલા થયા ટોટલ? 80. તો આપણે પહેલા બે ભાઈનું જૂથ બનાવ્યું, પછી આ ભાઈને આપણે એડ કર્યા, બીજી વખત આ બહેનોનું જૂથ બનાવીને પછી આ ભાઈને એડ કર્યા. તો જવાબ બદલાણો કે એનું એ જ છે? જવાબ બદલાતો નથી. વેરી ગુડ. બેસી જાવ. જવાબ બદલાતો નથી એટલે કે કોઈ પણ ત્રણ સંખ્યાનું જ્યારે આપણે સરવાળો કરવાનો હોય તો બે સંખ્યાનું જૂથ બનાવી અને ત્રીજી સંખ્યા ઉમેરીએ તો જવાબ બદલાતો નથી. આ પૂર્ણ સંખ્યાઓ માટે સાચું છે. હવે આપણે પૂર્ણાંક સંખ્યાઓ વિશે આપણે ચેક કરીએ. તો -5 -3 -2 આ ત્રણ સંખ્યાનો આપણે સરવાળો કરવો છે. તો સૌથી પહેલાં આપણે બે સંખ્યાનું જૂથ બનાવ્યું. કઈ બે સંખ્યાનું જૂથ બનાવેલું છે? -3 અને -2 આપણે જૂથ બનાવેલું છે. હવે આપણે સંખ્યા રેખાની મદદથી આ જોઈએ. સંખ્યા રેખા ઉપર તમને સરવાળા બાદ બાકી કરતા આવડે છે. તો પહેલાં આપણે સરવાળો કોની કરીશું? -5. તો -5ને સંખ્યા રેખા ઉપર લઈશું. -5 ની અંદર એડ શું કરવાનું? -3 - -2. તો -3 - -2 જવાબ કેટલો આવશે? જે આપણે જૂથ બનાવ્યું છે એનો જવાબ કેટલો આવશે? કારણ કે આપણે એ -5માં ઉમેરવાના છે. -5. તો આપણે -5ની અંદર કેટલા ઉમેરવાના? -5 કોનો જવાબ છે? -3 અને -2. તો સંખ્યા રેખા ઉપર દર્શાવીશું તો -5 એટલે 5 કદમ દઈશું. -6 -7 -8 -9 અને -10. કેટલો જવાબ આવી ગયો આપણે? -10. યસ. તો અહીંયા -3 અને -2નું જૂથ બનાવ્યું, -10 જવાબ મળ્યો. હવે આપણે જૂથ બદલી દઈએ. હવે જૂથ કરી દઈએ -5 - -3 - -2 - -8 - -5 અને -3 નો સરવાળો કરીશું તો જવાબ કેટલો આવશે? -7. હવે -7માં કઈ સંખ્યા ઉમેરશું આપણે? યસ, -2. તો જવાબ કેટલો આવશે? ટ્રાય કરો બધા, બોલો બેન. -10.